राजकोट बीडीएम कॉलेज कैंपस खाते आवेल राजकोटनी ख्यातनाम पंचशील स्कूल द्वारा स्वच्छता सप्ताहनी उजवणी अंतर्गत डेंग्यू मलेरिया चिकनगुनिया जेवा रोगोनी जागृति माटे शाळाना विद्यार्थियों द्वारा लोक संपर्क करी मच्छरना नियंत्रण माटे लेवामां आवता स्वच्छताना पगला अंगे लोकोने पत्रिका आपी माहिती आपी हती। आ उपरांत शाळानी एनसीसी केडेट बहनों द्वारा पंचशील सोसायटीना बगीचानी सफाई पण करवामां आवी हती। आ तके कार्यक्रममां राजकोट दक्षिणना मामलतदार श्री मकवाणा साहेब, वोर्ड नंबर 20ना कोर्पोरेटर श्री जयाबेन डांगर, मेडिकल ऑफिसर श्री डॉक्टर चेतन जोबनपुत्रा, आरएमसी श्री आरबी वाडुदरिया खास उपस्थित रह्या हता। અને સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ડી કે વાળદરિયા સાહેબે સર્વેને અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ લલિત વ્યાસ। મારું નામ વાડદરિયા અર્સવી છે, હું સ્ટાન્ડર્ડ 9માં સ્ટડી કરું છું। મારી સ્કૂલનું નામ પંચશીલ સ્કૂલ છે। આજે દિન પ્રતિદિન ડેન્ગ્યુ મલેરિયાનો રોગ વધતો જાય છે, જેને લીધે લાખો લોકો મૃત્યુ પામે છે। તે અટકાવવા માટે અમે સ્વચ્છતા સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ કરેલ છે, જેમાં હું પણ પાર્ટિસિપેટ થયેલ છું। તેમાં અમે લોકો ઘરે ઘરે આસપાસના એરિયામાં જવાના છીએ અને તે લોકોને જાગૃત કરવાના છીએ કે ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો અટકાવવા હોય તો આપણે શું કરવું જોઈએ। તો એના માટે આપણે ઘરમાં પહેલાં તો સ્વચ્છતા રાખવી જોઈએ। જો આપણે શરૂ કરશું તો આગળ બીજા આપણું જોઈને શરૂ કરશે। આથી તમે પણ અમને સહયોગ દો એવી ઈચ્છા છે। આજનો જે કાર્યક્રમ આ સ્વચ્છતા સપ્તાહ ઉજવણી નિમિત્તે જે રાખવામાં આવ્યો છે, એમાં ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, એવા જે રોગો છે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ, લોક જાગૃતિનો જે કાર્યક્રમ છે ખરેખર સારો કાર્યક્રમ છે। વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા રાખવામાં આવ્યો છે। આ બાબતે લોક જાગૃતિ જરૂરી છે, એ માટેનો આ પ્રયત્ન છે, સારો પ્રયત્ન છે, પ્રશંસાને પાત્ર કાર્યક્રમ છે। આવો કાર્યક્રમ કરવાથી બીજી સ્કૂલો, વિદ્યાર્થીઓ, લોકોને પણ પ્રેરણા મળશે એવું કાર્યક્રમ છે। આવા કાર્યક્રમ થતા રહેવા જોઈએ અને આ આયોજકો તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ જે કરે છે એને પણ અભિનંદનને પાત્ર છે। આજનો આ પ્રોગ્રામ સ્વચ્છતા અભિયાન અને મેલેરિયા ડેન્ગ્યુ અવેરનેસ વિશે રાખેલો છે। મેલેરિયા શાખા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે અમે શાળાના સહકારથી ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓ ટીમ વાઇઝ લોક જાગૃતિ માટે કાર્ય પ્રોગ્રામ કરશે। આવા પ્રોગ્રામમાં અત્યારે ડેન્ગ્યુ મેલેરિયાનો રોગ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, તો એ ખૂબ જ જરૂરી છે। જ્યાં સુધી લોક જાગૃતિ નહીં આવે ત્યાં સુધી સરકારની કે બધાની મહેનત છે એ જ્યાં સુધી રંગ નહીં લાવે। લોક જાગૃતિ એ બહુ જ જરૂરી વસ્તુ છે, એના માટે અમે આ લોકો પ્રોગ્રામ કરી રહ્યા છીએ। મારા વોર્ડ નંબર 13માં પંચશીલ સ્કૂલ દ્વારા જે આજે સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ કર્યો છે, હું પંચશીલ સ્કૂલના ડી કે વાડોદરિયા સાહેબને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે અમારા વિસ્તારમાં પ્રથમ વખત જે આ ઘરે ઘર ડોર ટુ ડોર વિદ્યાર્થીઓ દ્વારા જે માર્ગદર્શન અપાશે કે ડેન્ગ્યુ કેનાથી થાય છે, આ રોગચાળો શેનાથી ફેલાય છે, તેના માટે હું ડી કે સાહેબ અને તેમની સમગ્ર ટીમ પંચશીલ સ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ પહેલ કરવા બદલ આપનો આ રાજકોટ મહાનગરપાલિકા અને વોર્ડ નંબર 13 દ્વારા હું ખૂબ ખૂબ આવકારું છું। ગાંધીજીના જન્મ જયંતિ સપ્તાહ અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય ખાતા દ્વારા અને કલેક્ટર કચેરી દ્વારા એક સુંદર મજાનું સ્વચ્છતા અને સમરસતાનું જે અભિયાન શરૂ કર્યું છે, એના ભાગરૂપે પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ, જેમાં એનસીસીના વિદ્યાર્થીઓ, સ્કાઉટના વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ છે, એ પંચશીલ સ્કૂલની આજુબાજુની જે સોસાયટી છે એમાં 8 ટીમ બની અને દરેક ટીમ છે એ પંચશીલ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, માલવિયા નગર, સ્વામિનારાયણ ચોક એમ જુદા જુદા વિસ્તારમાં જઈ ત્યાં જે તે બાબત છે એને સ્વચ્છતા વિશે દરેક લોકોને સમજાવશે, જે ડેન્ગ્યુ અને મચ્છર છે એના વિશે પણ સમજાવશે, સાથે સાથે જે જ્યાં સ્વચ્છતા નથી અથવા તો કચરો છે એ એકત્ર કરી અને ડસ્ટબિનમાં નાખશે અને સમાજના લોકોને લોક જાગૃતિ માટે સતત મેસેજ આપશે કે ભાઈ આ રીતે આપણું વિસ્તાર છે એ સ્વસ્થ હશે તો લોકોનું આરોગ્ય પણ છે એ સ્વાસ્થ્ય એમનું પણ ખૂબ સારું રહેશે। એટલે એ ભાગરૂપે, એક જાગૃતિના ભાગરૂપે પંચશીલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર ડી કે વડોદરિયા, પંચશીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી।